તીડ દેખાડો ભાઈ, તીડ દેખાડો। અલ્પેશ ભાઈ આવ્યા છે ભાઈ, તીડ દેખાડો। વાત બનાસકાંઠા જિલ્લામાં તીડે મચાવેલા તાંડવની છે, જેણે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે, ખેડૂતોની મહેનત છીનવી લીધી છે, ખેતરોને ખાલી ખમ કરી નાખ્યા છે। તીડના તાંડવ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ આજે તીડનો તાંડવ એટલા માટે યાદ આવ્યો કારણ કે ખેડૂતો અને ગરીબોના નેતા તરીકે શોર બકોર કરતા અને ચૂંટણીઓમાં મતોની ખેતી કરતા અલ્પેશ ઠાકોરને ખેડૂતોની ખેતી યાદ આવી છે। તીડો ઉડી ગઈ ત્યારે ભાઈ અલ્પેશની ઊંઘ પણ ઉડી અને એકાએક યાદ આવ્યું કે મારે તો તીડ ઉડાવવા માટે જવાનું હતું। ભાઈ અલ્પેશ નાયા હશે કે નહીં તે તો તમે જ નક્કી કરજો, પરંતુ તીડ ઉડાડવા માટે થરાદના ખેતરો સુધી દોડી ગયા। આમ તેમ પાંપા પણ માર્યા, પરંતુ તીડ ન મળી, અને મળે પણ ક્યાંથી, કારણ કે તીડ તો પહેલા જ જતી રહી હતી। ભાઈ અલ્પેશ ભોંઠા પડ્યા તો ખેડૂતો સુધી સહાનુભૂતિ મેળવવા પહોંચી ગયા। રજૂઆત તો કરવી પડશે, અહીંના પોલિટિકલ લોકો, રાજકીય લોકો બધાએ રજૂઆતો કરી છે, એ બધાએ એકવાર ભેગા થઈને એકવાર રજૂઆત થાય તો આપણા ખેડૂતો ઉપર જે આફત થાય છે। મેં તો કાલે તો એવું કહ્યું સાહેબ ને, અમારે બનાસકાંઠાની તો હાલત જુઓ, પૂર આવે તો અમારે આવે, દુકાળ આવે તો અમારે આવે, અને તીડ આવે તો અમારા ત્યાં, તો બધી તકલીફો આપણા ત્યાં જઈને ઉભી રહે। તમે જો દર 5 વર્ષે બનાસકાંઠામાં એક આફત હોય, એક આખા બનાસકાંઠાનો અને મેં આપણા 10 તાલુકાઓનો એક મોટો હવન રાખવા જેવું। ભાઈ અલ્પેશને હવે યાદ આવ્યું છે કે બનાસકાંઠામાં દર 5 વર્ષે આફત આવે છે, એટલે હવે હવન કરવાની વાતો કરે છે, પરંતુ આ પ્રકારની છટકબારી ક્યાં સુધી? અહીં મહત્વની બાબત તો એ છે કે માત્ર અલ્પેશ જ નહીં, નેતા કોઈ પણ હોય, બધા સ્ટંટ કરવામાં માહેર હોય છે। થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તીડ ઉડાડવા માટે પહોંચ્યા હતા, મીડિયા સામે ખાલી ખેતરમાં ફોટા પણ પડાવ્યા અને સહાનુભૂતિ આપી જતા રહ્યા। બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના સાંસદ પણ તીડને ભગાવવા માટે સામ સામે આવી ગયા હતા, અને હવે તેમાં બાકી રહ્યું હતું તો અલ્પેશ ઠાકોર બધું ખતમ થઈ ગયા પછી ખોટો દિલાસો આપવા માટે પહોંચી ગયા। ત્યારે આ નેતાઓને એટલું કહેવાનું મન થાય છે કે ખેડૂતો પ્રત્યે એટલી જ સહાનુભૂતિ હતી તો કેમ થોડા દિવસ રોકાણા નહીં? આ પ્રકારના દ્રશ્યો સામે આવતા દુઃખ થાય છે, સાથે સાથે સવાલ પણ થાય છે કે શા માટે ઘા વાગી ગયા પછી મલમ લગાવવા માટે આવો છો? જ્યારે ખેડૂતો મદદ માટે પોકારી રહ્યા હતા ત્યારે ક્યાં ઊંઘ્યા હતા? તીડ ઉડી ગયા પછી અલ્પેશ ઠાકોરને તીડ ઉડાડવાનું યાદ આવ્યું? ખેડૂતોની આટલી જ ચિંતા હતી તો ક્યાં હતા અત્યાર સુધી? જો કે અહીં વધુ સવાલો કરવા પણ વ્યર્થ છે, કારણ કે આ તો નેતાજી છે, એ તો બસ કડક ઇસ્ત્રીવાળા કપડામાં ફરવા માટે બન્યા છે, જો કે તેમાં વાંક પણ તેનો નથી, આપણે જ તો તેને અહીં સુધી પહોંચાડ્યા છે। પરેશ પઢિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।